સાનિકોએ કોંગ્રેસને સાથે રાખીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આપ જોઈ રહ્યા છો વિરોધ કરતા આ મહિલાઓ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઝંડા ગટર પર લગાવ્યા છે. સત્તા પક્ષ અને વિપક્ષના ઝંડા તેમજ પોસ્ટર સાથે વિરોધ કર્યો છે. સોસાયટીઓમાં કેટલાક સમયથી ગટરના પાણીની રેલમછેલ ચાલી રહી છે. ગંદા પાણીના કારણે પાણીજળ રોકાણમાં વધારો પણ થયો છે. સમસ્યા છે આ ગટર ધીમી ધીમી ઉભરાતી હતી ત્યાં લગી અમે કઈ ન કીધું, પણ વધારે બધું મળ્યું થવા એટલે અમે કમ્પ્લી લખાવી તો કોઈ પાછું અહીંયા આવતું નથી, ધ્યાન ધરતું નથી. છોકરાઓ ઘરે પગે હાલે દુકાનમાં લેવા આવે અને હાજા માંદા થાય, ઝાડા ઉઠીના વાસે તો તાવના વાસે. આ લાભુબેન બોલે એને જ ખુશ તાવ ને ઝાડા છે. વિરોધ તો અમે એ આટો કર્યો કે કારણ કે રોગચાળો ફાટી પડે છે, ડેન્ગ્યુના વા થાય, મચ્છરો થાય, પછી અમારી ઘેરે ઘેરે આવે એમ કે તમારી ઘરે ડેન્ગ્યુ થયો છે, તો ધાબા ઉપર તપાસ કરે, ઘરમાં તપાસ કરે, આ મચ્છર છે ત્યાં. આ કોને નથી દેખાતું, તે ઝીણું ઝીણું વસ્તુ અમારી દેખાય છે બધાને. નાના નાના બાળકોને પણ આ રસ્તા ઉપરથી પસાર થવાનું હોય છે અને છેલ્લા છ મહિનાથી આ ગટરનું પાણી રોડ ઉપર જાય છે. સ્થાનિકો દ્વારા વારંવારની રજૂઆતો કરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટરો, આમ આદમીના પાર્ટીના કોર્પોરેટર છે, ભાજપના કોર્પોરેટર છે, તંત્ર છે, તમામને રજૂઆતો કરવા છતાં કામગીરી થતી નથી. રોડ ઉપર આ પાણી જઈ રહ્યું છે. આ વિસ્તારની અંદર ડેન્ગ્યુ છે, મેલેરિયા છે, એવા પાણીજન્ય રોગોનો રાફડો ફાટ્યો છે. દવાખાના હોવા જે પેશન્ટોથી ઉભરાઈ રહ્યા છે, છતાં પણ આ લોકોના પેટનું પાણી અડતું નથી. નગરસેવકોને ફક્ત ને ફક્ત કઈ બાજુ મલાઈ મળે છે, ક્યાં બાંધકામ આવે છે એમાં રસ છે. લોકોના જે પ્રશ્નો છે એમાં કોઈ પણ જાતનો રસ નથી. એટલે આ લોકોને જગાડવા માટે આ જનતા દ્વારા આજે આ વિરોધ કરવામાં આવેલો છે.